कच्छ नु अद्भुत हेरिटेज गाम तेरा। जय जय कच्छ धरती अभय रण भरणी, संत शुरोनी कर्म भूमि जी, कर्म विरोनी कर्म भूमि। गुजरात में पोतानु एक अलग अस्तित्व, विरल व्यक्तित्व अने निराड़ी प्रकृति धराव तो अनेरो मुल्क एटले कच्छ। विशिष्टता, विविधता, विराटता अने संस्कृति नी भव्यता थी छलकतो कच्छ गुजरात नो एक आगवो प्रदेश छे। दरिया छोरू तरीके ओळखाता अने दुनियाना खूणे खूणे पहुंची गयेला कच्छी मांडूनी हिम्मत अने साहस ने दाद देवी पड़ी तेम छे। बहु ख्यातनाम लोक साहित्यकार दूलेराय लाखाभाई काराणीनी भाषामां कच्छीओना विशिष्ट व्यक्तित्वने रजू करिए तो कच्छी माडू एटले ज विशिष्ट व्यक्ति। अल्पाकारी छतां अधिक अर्थ धरावती चोटदार भाषा, आ बधामां कच्छियतनो रणकार संभळाय छे। कच्छी माडू रणने झरण बनावे, रेतीमां खेती करे, अधूरपने मधुरपमां पलटे, रजने पण रजत बनावे, ते कर्मनो मर्म यथार्थ समझे छे। તેથી તો કચ્છી માડુને ચૂથવામાં નહીં ગૂંથવામાં રસ છે, એને દૂષણનું નહીં આભૂષણનું આકર્ષણ છે। રેતાળ મુલકને હેતાળ માનવી પ્રસ્વેદને જ પરમ વેદ સમજે છે। દરિયાઈ દમામવાળો કચ્છી માડુ ક્ષારને પાર કરવા ઈચ્છે છે। एक बाजू क्षितिजो सुधी विस्तरेलू अफाट रण अने बीजी तरफ अरबी समुद्रना पाणी थी विंटायेलो विशिष्ट प्रदेश एटले कच्छ। खड़तल लोकोना हेतभरा हैयाथी ते हरियाळो छे। रेताळ मुल्कना हेताळ मानवीनू प्रेमाळ आतिथ्य जणे माण्यु छे ते जीवनभर विसरी शके तेम नथी। કચ્છમાં ઐતિહાસિક અને પૌરાણિક સ્થળોની સંખ્યા અગણિત છે। ગામો ગામ આપણી અણમોલ સંસ્કૃતિને તાદૃશ્ય કરતા કિલ્લાઓ, ઇમારતો, સ્થાનકો, પાડિયા કચ્છના ભવ્ય ઇતિહાસના મુખ સાક્ષી બનીને ઉભા છે। પ્રકૃતિએ પણ પોતાની અસીમ કૃપા વરસાવીને મન મૂકીને સૌંદર્ય વેર્યું છે। દુષ્કાળની વિકરાળતા એની આંખોમાં ડોકાય, લલાટ પર ખારો પટ છવાઈ ગયેલો જણાય, ઓઠ પર મૃગજળ છલકાય, હૃદય ભૂમિ પર બન્નીનું લીલું છમ ઘાસિયું મેદાન લહેરાતું ગણાય, હસ્તરેખા પર અદૃષ્ટ અલ્લાબંધી અવગણનાનું આહ સંભળાય, કરાગુલિયોમાં કમનીય કલા કસબનો કરિશ્મા સર્જાય, દિલમાં દરિયો ડોકાય, પગમાં ગુડખરની ઝડપ વર્તાય અને પેટમાં ભૂરા અમદની ભૂખ લપકાય। નીડરતા અને નિખાલસતા કચ્છી માંડુનો નાભી શ્વાસ છે। જેની પેટાળમાંથી ડાયનાસોરના ઈંડા, કરોડરજ્જુના મણકા મળી આવ્યા છે, તેમજ ધોળાવીરા કાનમેરથી પુરાતન નગર સભ્યતાને ઉજાગર કરનાર કચ્છે ગુજરાતને પ્રથમ હેરિટેજ વિલેજ પણ આપ્યું છે। ગુજરાતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે હેરિટેજ વિલેજનો સર્વપ્રથમ દરજ્જો કચ્છના અબડાસા તાલુકાના 13 ગામને મળ્યો છે। પોતાની રીતે કલા, સાહિત્ય, સમાજ રચના અને લોકજીવન સાથે સંકળાયેલી
હસ્તકલાની આગવી ઓળખ ધરાવતી સંસ્કૃતિ અને વિરાસતા ધરાવતા કચ્છના નોંધપાત્ર ગામોમાં 13 ગામ પોતાની આગવી વિશિષ્ટતા ધરાવે છે. ભુજથી નલિયા જતા માર્ગમાં 85 કિલોમીટર ઉપર અને નલિયાની લગભગ 12 કિલોમીટરના અંતરે આ 13 ગામ આવેલું છે. શિલ્પ સ્થાપત્ય અને હસ્તકલાના ત્રિવેણી સંગમથી આ ગામનો ખૂણે ખૂણો ઝગમગે છે. તેરા નામની નદી આ નાનકડા ગામની ઉત્તર પશ્ચિમ તરફ વહે છે. તેરા ગામની નામકરણની વાત કરીએ તો જુદી જુદી લોકવાયકાઓ પ્રચલિત છે. એક કથા મુજબ ગામની આસપાસ વેટળાયેલા 3 તળાવ છતાસર, ચતાસર અને સુમરાસરના નામ પરથી કચ્છમાં 3 તળાવ પરથી અપભ્રંશ થઈને 13 નામ બન્યું હોય એમ કહેવાય છે. બીજી એક વાત મુજબ આ ગામનું વેચાણ 13,000 કોરીમાં કરવામાં આવ્યું હતું, તેના પરથી 13 નામ પડ્યું હોવાનું મનાય છે. પરંતુ ખરી હકીકતે 13 નામની નદીના વેણના કિનારે વસેલું હોવાથી ગામનું નામ 13 પડ્યું હોય તેવી શક્યતા તાર્કિક રીતે યોગ્ય લાગે છે. 800 થી 1,000 વર્ષ જૂનો ભવ્ય ભૂતકાળ ધરાવતા 13 ગામના કેટલાક મહાલયો, મંદિરો અને ધર્મસ્થાનો એવા છે કે જેઓ 150 થી 200 વર્ષ જૂનો ઇતિહાસ પોતાનામાં ધરબીને બેઠા છે. એક જમાનામાં કચ્છના પાટનગર ભુજ શહેર પછી બીજો નંબર ધરાવતા મોટા નગર 13ની જાહો જલાલી આજના ગામના ખંડેરો જોતા જણાઈ આવે છે. 13ને જાગીરનું સન્માન મળ્યું હતું અને 52 ગામ આ જાગીર નીચે આવતા હતા. 13ને વાઇસરોયનો ઇલકાબ હતો. અબડાસા તાલુકાના 13 ગામમાં ઇતિહાસ પ્રસિદ્ધ અદ્ભુત બાંધણી અને પ્રાકૃતિક સૌંદર્યોથી છલકાતા નયન રમ્ય 3 તળાવો છતાસર, ચતાસર અને સુમરાસર જોઈ મુલાકાતીઓ ધન્યતા અનુભવે છે. છતાસર તળાવ ગામના નગર શેઠ ભાટિયા ચતરભોજ મોરારજીના નામથી ઓળખાય છે. ધન્યવાદ તો એ તળાવ બાંધારને આપવા જોઈએ કે જેમણે આગવી સૂઝબૂઝ અને જળ સંગ્રહના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે આ 3 તળાવોનું નિર્માણ કરેલું છે. તળાવ પર પાકા આરા બાંધી એક તળાવ છલકાય તો તેનું વધારાનું પાણી બીજા તળાવમાં અને બીજા તળાવનું છલકાયેલું પાણી ત્રીજા તળાવમાં સંગ્રહિત થાય એ રીતની અદ્ભુત રચના આજથી વર્ષો પહેલા કરવામાં આવી હતી. દરેક તળાવના મધ્યમાં જોતાં 4.5 માથોડું પાણી છે, છતાં 3 તળાવમાં એક પણ કૂવો નથી. પનિહારીઓની લટકતી મટકતી ચાલ ઉષાના પ્રથમ કિરણ સાથે શરૂ થઈ જાય છે. પ્રથમ તળાવ છતાસરને 4 ઘાટ છે. 3 ઘાટને પાકા પથ્થરોના બાંધકામ વાળા નાકાઓ છે. દરેક ઘાટે પાકો બાંધેલો ઓટલો અને પગથિયા છે. 3 તળાવો ફરતે કાવડી પર સેમી સર્કલમાં દેવદેવીઓ, સંત મહંત અને ફકીરના સ્થાનકોના બેસણા છે. છતાસર ઘાટે શ્રી કલ્યાણેશ્વર મહાદેવ અને સામી પાડે દદામેશ્વર મહાદેવ બિરાજમાન છે. સુમરાસર ઓગન પર નાગાબાવાની સમાધિ દ્રશ્યમાન થાય છે. આ તળાવના ડાબી તરફનો કિનારો દરબારગઢ તરફ છે, જ્યાં રાજા રાણીની બેઠક આવેલી છે. ચોમાસામાં જ્યારે 3 તળાવો ભરાઈ જતા ત્યારે રાજા રાણી અહીં બેસી જળ દેવતાની આરાધના કરતા. આ તળાવની જમણી બાજુના કિનારે ભૂકંપના કારણે ક્ષતિગ્રસ્ત થયેલી ભૂતકાલીન ચબૂતરાની જગ્યા પર 3 તળાવોના અને 13 નદીના પરિસરના પ્રાકૃતિક મનભાવન સૌંદર્યને નિહાળવા માટે વ્યૂ પોઈન્ટ તરીકે વિકસાવવામાં આવેલો છે. મેરે તો ગિરિધર ગોપાલ દૂસરા ન કોઈ એવો ભેખ લઈ અમર થઈ જનારા મેવાડની મેરાબાઈનો પુનર્જન્મ કચ્છમાં થયો છે એવું બહુ ઓછા લોકોને ખ્યાલ હશે.
કચ્છમાં મીરાબાઈ તરીકે જાણીતી મહિલા સૂફી સંત રતનબાઈએ તેરા ગામને પોતાની કર્મભૂમિ બનાવી હતી. ભડલી ગામ ખોજા પરિવારમાં જન્મેલા રતનબાઈ પોતાના સંતાનના મૃત્યુ પછી વૈરાગ્યના માર્ગ ચાલીને તેરામાં સ્થાયી થયા. તે સમયના જાગીરદાર ગગુભાઈએ છતાસર તળાવની નજીક તેમને આશ્રમ બાંધવા જમીન આપી અને એ મીરાબાઈએ કાફી શૈલીના અનેક ભજનોની રચના અહીં કરેલી. તેમના નિવાસસ્થાન સાથેના આશ્રમમાં આજે તેમની સમાધિના દર્શન કરી શકાય છે. અહીં આશરે 500 વર્ષ જૂની સેલેર વાવ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ચૂકી છે. માટીની પાળ પર બેચર ત્રબાડીના હનુમાનજી બિરાજે છે. ચતાસરની સામે પાવડી પર પૂર્ણ કદની મુછાળા લગડેજીની દેહરી આવેલી છે. તળાવના ઉત્તરાર્થે નાકા પાસે શ્રી રવેચી મૈયાના બેસણા છે. ઐતિહાસિક ધરોહર સમાવી બેઠેલા આ તેરાના પ્રાકૃતિક સૌંદર્યની આપણે વાત કરીએ તો ગામના ગોંદરે પ્રવેશ દ્વાર પાસે વિશાળ વટવૃક્ષ આપણને લીલો છમાવકાર આપી ચિત્તને શાંતિ અને શીતળતા બક્ષે છે. ચોકના વડલાની જમણી બાજુના એક પરિસરમાં વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા ચાલતા વન્યજીવન અભ્યાસના કેન્દ્રમાં આ બાબતના નિષ્ણાતો તેરા પરિસરના વન્યજીવન પૈકી વરુ કે જેને કચ્છીમાં ભગાડ કહેવાય છે તેના પર કાર્ય કરે છે. તેરા ગામની સુરક્ષા માટે બંધાયેલો ભવ્ય કિલ્લો અને તેનું પ્રવેશ દ્વાર પુરાતત્વ પ્રેમીઓને આકર્ષિત કરે છે. આ પ્રવેશ દ્વાર ભુજના દરબારગઢની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવાનો સફળ પ્રયત્ન છે. આ ભવ્ય પ્રવેશ દ્વારથી આપણને રાજસ્થાનના રાજાશાહી યુગના કોઈ ભવ્ય ગામના કિલ્લાના દર્શન કરતા હોઈએ એવી અનુભૂતિ થાય છે. પ્રવેશ દ્વાર પરના જરૂખાની બાંધણી અને તેની કોતરણી સમકાલીન કોતરકામ કલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. આ કિલ્લાનો એક એક કાંગરો અને બુરજ પોકારી પોકારીને આ ગામની ભવ્યતાના ગીતો ગાય છે. ભવ્ય ભૂતકાળ અને કલાના ઉત્કૃષ્ટ નમૂના જેવા દરબારગઢનો કિલ્લો જર્જરિત હાલતમાં ઇતિહાસનું અમર પ્રતિક બનીને ઉભો છે. દરબારગઢ ચોક પાસે પહેલો દરવાજો પસાર કરી અને સામેના એટલા જ ભવ્ય જરૂખાવાળા દરવાજામાંથી દરબારગઢમાં પ્રવેશાય છે. તેરા ગામમાં પ્રવાસનનું શ્રેષ્ઠ આકર્ષણ રાજમહેલમાંના રામાયણના 130 વર્ષ જૂના કમાંગરી શૈલીના ભીંત ચિત્રો છે. તેરા ઠાકોરના શયનખંડમાં આ ચિત્રો એવી રીતે ચિતરવામાં આવ્યા છે કે સવારે ઉઠતાની સાથે જ ઠાકોરની નજર આ ચિત્રો પર પડે. કચ્છ સંગ્રહાલયના પૂર્વ ક્યુરેટર અને જાણીતા ઇતિહાસવિદ દિલીપ વૈદના જણાવ્યા પ્રમાણે આ ભીંત ચિત્રોની શરૂઆત પુત્રેષ્ઠી યજ્ઞથી થાય છે, જે રાજા દશરથે પુત્ર પ્રાપ્તિ માટે કર્યો હતો. ત્યારબાદ રામાયણના અનેક પ્રસંગોના જુદા જુદા 64 ભીંત ચિત્રો દર્શાવ્યા છે. રામ સીતા મિલન, લંકા દહન, વાંદરાઓ, રાક્ષસો અને રાવણ સાથેના યુદ્ધના ભીંત ચિત્રો અત્યંત કૌશલ્યપૂર્ણ અને અદ્ભુત રંગપૂર્ણિથી કરવામાં આવ્યા છે. કચ્છની કમાગરી શૈલીના ભીંત ચિત્રોનો આ એક સર્વશ્રેષ્ઠ નમૂનો છે અને આ ભીંત ચિત્રો તેરા ગામને હેરિટેજ વિલેજ તરીકે જાહેર કરાયું તેની યથાર્થતાનું જાણે પ્રતિબિંબ પાડે છે. કચ્છની પરંપરાગત ગ્રામ્ય સંસ્કૃતિના નજારા તેરાની બજારમાંથી પસાર થતા જોવા મળે છે. અબડાસા તાલુકામાં કોઠારા, જખો, તેરા, નલિયા અને સુથરીમાં આવેલા ભવ્ય, દિવ્ય અને સુરમ્ય જૈન ચૈત્યોનો સમૂહ કચ્છમાં જૈનોની મોટી પંચતીર્થી તરીકે ઓળખાય છે. કચ્છની મોટી પંચતીર્થી પૈકી જેનો સમાવેશ થયેલો છે તેવા જીરાવાલા પાર્શ્વનાથજીના દેરાસરના જરૂખા પરની અદ્ભુત કોતરણી જોતાં જ આંખો આશ્ચર્ય અને આનંદથી સ્થિર થઈ જાય છે. પોતાના બે પ્રાચીન દેરાસરોને કારણે જૈન તીર્થ તરીકે વધુ પ્રખ્યાત છે. તેમાંનું શામળિયા પાર્શ્વનાથનું દેરાસર આશરે 275 વર્ષ જૂનું છે અને તેમાંની શામળિયા પાર્શ્વનાથની કાળા આરસપાળમાંથી બનેલી
આદમકદની પ્રતિમા 2000 વર્ષથી પણ વધારે જૂની હોવાનું માનવામાં આવે છે. તેરાસરની અંદર બેલ્જિયમના રંગબેરંગી કાચ દ્વારા બેનમૂર મ્યુરલ્સની રચના કરવામાં આવેલી છે. દિવાલો પર તે સમયના લગ્નના વરઘોડાના દ્રશ્યોને આબેહૂબ દ્રશ્યમાન કરવામાં આવ્યા છે. પરદેશી બેલ્જિયમ કાચની આ અદ્ભુત રચનાઓ ભૂકંપને કારણે નષ્ટપ્રાય થતા તેના પુનઃસ્થાપન માટે આગ્રાથી કુશળ કારીગરોને બોલાવી જૂના સમયની રચના જેટલા જ આબેહૂબ બનાવાયા છે. સામેની બાજુ આવેલા જીરાવાલા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર લગભગ 150 વર્ષ જૂનું છે. શિખરબંધ મંદિરની કલાત્મકતા જૈન શ્રેષ્ઠીઓની કલાપ્રિયતા અને કલારસિકતાના શ્રેષ્ઠ નમૂના સમાન છે. દેરાસરની અંદરના ભાગમાં ગર્ભગૃહની અંદર દેલવાળાના દેરા જેવી કોતરણી દ્રશ્યમાન થાય છે. થાંભલાઓ પર ફૂલબૂટી બેલીઓ અને જુદા જુદા પ્રાણીઓની મૂર્તિઓ અત્યંત ચિત્તાકર્ષક છે. દેરાસર ઉપરથી સમગ્ર તેરા ગામની સુંદરતાને ભવ્યતા નિહાળી શકાય છે. ગામની અંદરના ભાગમાં આવેલું હોવા છતાં દેરાસરનું પરિસર ઘણું જ વિશાળ છે, જેમાં ભોજનશાળા અને ધર્મશાળાની સગવડો ઊભી કરવામાં આવી છે. અહીં ભારત સ્વતંત્ર થયું તેની સ્મૃતિમાં ઊભો કરાયેલો અશોક સ્તંભ દેશભક્તિની શાખ પૂરે છે. દર વર્ષે દેશ દેશાવરથી હજારો યાત્રિકો અને સંઘો પંચતીર્થોની યાત્રાએ આવે છે અને દર્શન કરી પાવન થાય છે. દેરાસરોની ભવ્યતા, રમણીયતા, દિવ્યતા તથા નકશીદાર શિલ્પકલા જોઈ મંત્રમુગ્ધ બની જાય છે. તેરા માત્ર હેરિટેજ ગામ જ નહીં, પરંતુ સર્વધર્મ સમાનતાનું અદ્ભુત કેન્દ્ર પણ છે. ભૂતકાળમાં અહીં ભાટિયા કોમની વસ્તી સારી એવી હતી. વૈષ્ણવ ધર્મ પાળતા ભાટિયા શ્રેષ્ઠીઓએ અહીં ભૂતકાળમાં મોટી હવેલી બાંધી હતી. જરૂખાવાડી હવેલી બાંધકામમાં તેના કુલ 16 દરવાજા ભૂલ ભલામણી જેવી રચનાવાળા હતા. આજે એ હવેલીમાં પધારતા ઠાકોરજી અન્યત્ર રહેવા જતા રહેતા હવેલી તદ્દન બિસ્માર હાલતમાં છે. મુસ્લિમ ધર્મના સૈયદ મોહમ્મદ પીરની આશરે 200 વર્ષ જૂની મસ્જિદ અહીં આવેલી છે. ધ્યાનાકર્ષક કોતરણીવાળા દરવાજાઓ અને તેના ગુમ્મટ દૂરથી જોઈ શકાય છે. આસપાસ વસતા મુસ્લિમ બિરાદરો માટે આ લોકપ્રિય સ્થળ છે. આટલા પૂજ્ય ધર્મ સ્થાનો ઉપરાંત લગભગ 30-40 જેટલા પ્રાચીન મંદિરો તેરા ગામની આસપાસ આવેલા છે, જેમાં મોઢેશ્વરી માતાજીનું મંદિર લગભગ 350 વર્ષ જૂનું છે. ગામને ગોંદરે આવેલી સેલોર વાવ પણ આગવું આકર્ષણ ધરાવે છે. કચ્છમાં જે અનેક વિશિષ્ટતાઓ છે તેમાંની એક વિશિષ્ટતા છે તે તેના હુન્નરો. કચ્છમાં જાણે હુન્નરોની પેઢી દર પેઢીથી એક ઉત્તમ પરંપરા જળવાઈ રહી છે. વડિયા હુન્નરો અહીંની પ્રજાના વ્યવસાય તરીકે નહીં પણ દૈનિક જીવન સાથે વણાઈ ગયા છે. જે હુન્નરને અત્યાર સુધી 11 રાષ્ટ્રીય એવોર્ડ તથા 3 મેરિટ સર્ટિફિકેટ મળી ચૂક્યા છે તે બાંધણી કામ તેરા ગામમાં ઘેર ઘેર પથરાયેલો છે. બાંધણી માનવ મનના વૈવિધ્યનું પ્રતીક છે. તેરા ગામના ખત્રી અબ્દુલ રહેમાન ઓસમાણને તેના બાંધણી કામ માટે રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયો છે. રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા પછી મને એક વિશેષ સન્માન થયો છે મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા. આને વિશ્વ સ્તર માટે કેવી રીતે પ્રખ્યાત કરી એના પ્રયત્નો કરું છું. તેરા ગામના લોકોના પડે પડ જીવન સાથે આ હુન્નર કળાઓ શ્વાસોશ્વાસની જેમ સહેજ રીતે જોડાઈ ગઈ છે. ઐતિહાસિક તેરા ગામ કલા, સ્થાપત્ય અને જુદી જુદી વારસા સંસ્કૃતિમાં ખૂબ જ આગવી પરંપરા રૂપ જાળવી બેઠું છે. કચ્છ રાજ્યના સંસ્થાપક અને જાડેજા વંશના પ્રણેતા મહારાવ ખેંગારજીના શાસનકાળનો ઇતિહાસ રાવ ખેંગારજીના વંશમાં અનુક્રમે ભારાજી, ભોજરાજજી, ખેંગારજી બીજા અને ત્યારબાદ તમાચીના કુંવર રાયગણજીના સમયમાં તેરા જાગીરના વારસદાર તરીકે ટિલાયત સુમરાજીને આ જાગીરના ગાદીપતિ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવેલા હતા. તેરા ગામ જેને તેરા જાગીર તરીકે પણ ઓળખાય છે એ મહારાજ કુમારશ્રી દેશરજીના વખતમાં અમારા પૂર્વજોને
દેવામાં આવ્યું હતું. તેરા જાગીર એક કચ્છની મોટામાં મોટી જાગીર કહેવાતી. તેરા ગામને સરકારશ્રી તરફથી હેરિટેજ વિલેજનો દરજ્જો દેવામાં આવ્યો છે. તેની મને અને અમારા તેરા ગામ આખા ગામવાસીઓને એની બહુ ખુશી છે. રાત્રિના ઇમારતો અને સ્થાપત્યને જોવા માટે 42 સોલાર સ્ટ્રીટ લાઇટ, 25 સોલાર સ્પોટલાઇટ લગાવ્યા જ હોય તેવું રાજ્યનું પ્રથમ ગામ તેરા છે. દર વર્ષે અંદાજે 41,000 જૈનો, 12,000 હિન્દુઓ, 8,000 મુસ્લિમો તેમજ અન્ય પ્રવાસીઓ તેરાની મુલાકાત લઈ રહ્યા છે.